આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણના મેઇન માર્ગ પર ખાડા મહોત્સવ કાર્યક્રમ યોજાયો છે. પાલેસ્તીન નારેશ્વર જવાનો મુખ્ય માર્ગમાં જે 19 કિલોમીટરનો છે ત્યાં પાલેસ્તીન નારેશ્વર માર્ગ પર 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડાઓને લઈને જ છે. આ રૂટ પર આવતા તમામ જે વાહન ચાલકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 થી જે યાત્રાધામ નારેશ્વર મંદિર જવાનો આ મુખ્ય ધામ મુખ્ય માર્ગ છે. આ રૂટના જ ગામોના વાહન ચાલકો, નોકરિયાતો, ખેડૂતો સહિત લોકો ભેગા મળી અને ખાડા મહોત્સવ કાર્યક્રમ યોજ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિક રહીશો વાહન ચાલકોએ માર્ગ પર મસ્ત મોટા ખાડાને ફૂલહાર અર્પણ કર્યું છે અને ખાડામાં જ વૃક્ષારોહણ કર્યું છે. પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય છે. રોડ બિસ્માર હાલતમાં માલુમ પડી રહ્યો છે. એટલા મોટા ખાડા રોડ પર પડી ગયા છે કે ગાડી લઈને પસાર થવું પણ ખૂબ મુશ્કેલ છે. આ રોડ પર પવિત્ર નારેશ્વર યાત્રાધામ આવેલું છે. ત્યાં આગળ ગુરુવારે પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હોય છે, પરંતુ આ રોડના કારણે એ શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે અને અહીંના સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો આ રોડમાંથી કરે. છેલ્લા 4-5 વર્ષથી આ રોડ આવી પરિસ્થિતિમાં છે. હાલની અંદર તો એટલા મોટા ખાડા પડ્યા છે કે હાઇવે જેવી ગાડી પણ આખી અંદર ખાડામાં જતી રહી છે. ફોર વ્હીલ ગાડી તો નીકળે એવી પરિસ્થિતિ નહીં, બાઇક પણ સ્લીપ થઈ જાય એવી પરિસ્થિતિ છે. અને જો આ તંત્ર દ્વારા આ બાબતે સત્વરે જો કોઈ કામગીરી કરવામાં ના આવે, એ તંત્રને જગાડવા માટે આજ રોજ ખાડા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઘણા લોકો આગેવાનોએ સહકાર આપ્યો છે, મીડિયા કર્મચારીએ પણ સહકાર આપ્યો છે અને આ મીડિયાના માધ્યમથી આ ઊંઘતા ઘોર નિંદ્રામાં સૂતા તંત્રને વિનંતી છે કે તાકીદે આ રોડને સમારકામ કરી આ ખાડા પૂરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને.